ગાંધીનગર લોકસભા બેઠક પર પ્રચંડ જીત મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચારમાં. સીએમ સાબરમતી વિધાનસભામાં આવતીકાલે અંબાલાલ પાર્ક સોસાયટીની અંદર પહોંચ્યા, જ્યાં મતદારો સાથે મુખ્યમંત્રીએ વાર્તાલાપ કર્યો. પ્રધાનમંત્રીના શાસનમાં દેશની અર્થતંત્ર વ્યવસ્થા ત્રીજા નંબર પર લાવવા તમામને સહકાર આપવાની અપીલ કરી. સીએમએ અન્ય દેશોમાં ભારત દેશનો ડંકો વાગે છે જેની પાછળ કારણભૂત પીએમ મોદીને ગણાવ્યા, અને દેશમાં ગેરંટી અત્યારે કોઈની ના ચાલે, માત્ર નરેન્દ્રભાઈની જ ગેરંટી ચાલતી હોવાની મુખ્યમંત્રીએ વાત કરી. આ વિકસિત ભારત યાત્રામાં દરેકે ગામ, ગામે ગામ જઈને સરકારી જેટલી યોજનાઓ છે એટલી સેચ્યુરેશન પોઈન્ટ 100 એ 100% જેને મળવા પાત્ર જે યોજના હોય એને ઘેર બેઠા આપવા માટેની વ્યવસ્થા આ માન્ય નરેન્દ્રભાઈના ગેરંટી રથે પહોંચી ગઈ. તમારે અહીંયા બધે જ આવી ગયો હશે રથ. આ રથ દરેકે ગામે ગામ પહોંચ્યો છે. બાકી અત્યાર સુધીની યોજનાઓ બની હોય, સરકારી યોજનાનો લાભ જ કેવી રીતે લો? ખબર હોય તો તમે લાભ લો ને. આ વિચાર જ માન્ય નરેન્દ્રભાઈના છે. સેચ્યુરેશન 100 એ 100%. અને દરેક નાનામાં નાનો માણસ, સેવાડાનો માણસ જે છે એને મુખ્ય પ્રવાહમાં આવશે, અને મુખ્ય પ્રવાહમાં આવશે તો આપણે વિકસિત ભારત તરફ આગળ વધીશું. 10 વર્ષનો તો છે જ વિકાસ. 10 વર્ષ પછી 25 વર્ષમાં હવે શું કરવું છે, કેવી રીતે આગળ વધારવું છે દેશ, એનો પણ રોડમેપ તૈયાર છે.